અને તમારા અભ્યાસક્રમમાં કુમાર સંભવનો પાંચમો સર્ગ છે, અભ્યાસક્રમમાં પાંચમો સર્ગ. તો જે વિભાગ છે તમે સમજી ગયા, પાંચમો વિભાગ. સર્ગ જે સંખ્યા છે એના માટે પણ મત મતાંતરો છે, કેટલાક એને 9 કહે છે, કેટલાક 17 કહે છે, પણ એમાં આપણે પડવાની જરૂર નહીં, એમાં આ કહેવાના લક્ષણો વખતે સમજીશું. સર્ગ 5 એમાં શું આપ્યું છે? તો પાંચમા સર્ગમાં ટૂંકમાં કહી દઉં તો પાર્વતી તપશ્ચર્યા કરે છે શિવને મેળવવા માટે, એ તપશ્ચર્યાનું વર્ણન પાંચમા સર્ગમાં છે, અને તપશ્ચર્યાના અંતે શિવ પ્રસન્ન થાય છે એ કથા વસ્તુ પાંચમા સર્ગમાં આપ્યું છે. વળી પાછું બીજું સર્ગનું મહાકાવ્યનું લક્ષણ આવશે કે સર્ગની શરૂઆત હોય, કોઈ પણ સર્ગ, પહેલો હોય કે જેટલા સર્ગ હોય, રઘુવંશ 19 સર્ગનું છે, આપણે આ 9 સર્ગનું છે. તો સર્ગની શરૂઆતમાં કોઈ પણ ઈષ્ટદેવની સ્તુતિ હોય, અને એ ઈષ્ટદેવની સ્તુતિ દ્વારા એની શરૂઆત કરવામાં આવે, ત્યાર પછી સર્ગનો અંત. છેલ્લો શ્લોક બહુ જ સરસ છે, અમે જ્યારે ભણતા હતા ત્યારે અમને આ 5 શ્લોકો ભજવડાવ્યા હતા. મેં તમને જે કીધું એ જર્મનીમાં અભિનય કરાવે છે એવું. સર્ગના અંતે જે શ્લોક આવે એ શ્લોકમાં છંદ બદલાઈ જાય, કેમ છેલ્લા શ્લોકમાં જ બદલ્યો? તો પાછલા સર્ગનું કથા વસ્તુ છેલ્લા શ્લોકમાં કહી દેતા હોય છે, એટલે છંદ પરિવર્તન થાય. આ બે એની વિશેષતા છે. સર્ગની શરૂઆતમાં જે તે દેવદેવીની સ્તુતિ હોય, અને સર્ગના અંતે છંદ પરિવર્તન દ્વારા આગલા સર્ગના કથા વસ્તુ તરફ લઈ જાય. આ સર્ગ જ્યારે નિર્માણ પામે મહાકાવ્ય તરીકે, કુમાર સંભવ અને રઘુવંશ એ મહાકાવ્ય છે, અને એ મહાકાવ્યના લક્ષણોમાં આ બે લક્ષણો આવી જાય. ત્યાર પછી આપણે જોયું તો આની અંદર બે જ પાત્ર આવ્યા. કયા કયા બે પાત્ર આવ્યા મને કહો, બોલો કયા કયા બે પાત્ર આવ્યા? બે પાત્ર કયા આવ્યા? મેં કથા વસ્તુ તમને કહ્યું, કયા આવ્યા બોલો, કહો બોલો કયા આવ્યા? કુમાર સંભવનું કથા વસ્તુ કહ્યું ને, કયા બે પાત્ર આવ્યા? હા, કયા બે પાત્ર આવ્યા બોલો? કથા વસ્તુ તો કહ્યું મેં તમને, શિવ અને પાર્વતી બે પાત્ર આવ્યા. તો હવે આપણે એક સવાલ સમજીએ. કુમાર સંભવ શીર્ષક, હેડિંગ મારો કુમાર સંભવ શીર્ષક, સમજાવો, યથાર્થતા ચર્ચો, જે પણ આવે તો સમજી લઈએ.